નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે વાત કરવાની છે લીલા ચૂસિયાની, એટલે કે આપણે ચૂસિયા, ભોપટી, તડતડિયા. અત્યારે તમે જુઓ તો હાલમાં અત્યારે આજે વાદળશાયું વાતાવરણ રહેશે, એટલે કે જે વાદળશાયું એટલે કે એકદમ સાયા જેવું વાતાવરણ રહેશે, તો એના હિસાબે તમે જુઓ તો લીલી ભોપટી વધારે છે. અને એ પણ તમે જુઓ તો જે નાનો નાનો કપા હોય ભણું, એમાં લીલી પોપટીનું પ્રમાણ વધારે છે. અને જે ખરીદ પુત્રોને મોટો કપા હોય, આગેતરો થઈ ગયો, આપણા જોડો થઈ ગયો હોય, તો એમાં તમે જુઓ તો પોપટી થોડી કદાચ ઓછી છે. તો આ સ્કીમને સાથે સાથે થીપ્સનો પણ એટક છે. તો ખરીદ પુત્રો, ખાસ કરીને આપણે આજે ચૂસિયા માટેનો વિડીયો બનાવવાનો છે. પછી ટાઈમ મળશે તો થીપ્સનો પણ વિડીયો અલગથી બનાવશું. જો મેં મિક્સમાં બનાવશું, બે હારે એક હારે કહી દઈશું, તો વિડીયો થોડો મોટો થઈ જશે. તો ખાસ કરીને આજે આપણે લીલા ચૂસિયાનો વિડીયો બનાવશું. તો ખરીદ મિત્રો, ક્યારે આપણે કયું ઝેર વાપરવું, ઓછી ચૂસિયા એટલે કે ચૂસિયા ઓછા હોય ત્યારે કેવું વાપરવું, પછીથી આગળ જતા હવે હવે વધતા જાય તો એમાં આપણે કયું ઝેર વાપરવું જોઈએ, કે અથવા તો કઈ દવા વાપરી જોઈએ, તો આપણને જેથી કરીને રિઝલ્ટ મળે, તો એની આપણે ચર્ચા કરવાની છે. બીજું એક ખાસ, ખરીદ મિત્રો, મારું નામ તમને ખબર છે, કઠિકિયા દિનેશભાઈ. હું દાણાવાડા ગામનો રહેવાસી, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. મારો મોબાઈલ નંબર 72 11 64 2 88. એમાં તમે ફોન કરી શકો, પણ ફોન બને ત્યાં સુધી ન કરો તો વધારે મજા આવે, કારણ કે કામમાં હોય, કદાચ ઘરે ગયું હોય તો ન ઉપડે. પણ તમે આ નંબર જે મેં તમને કીધો એમાં હું વોટ્સઅપ વાપરું છું, એટલે કે તમે વોટ્સઅપ દ્વારા મને મેસેજ કરી શકો, ફોટા પાડીને, અથવા તો તમારે કંઈ પણ કામ હોય તો તમે મને કહી શકો. પછી વિડીયોમાં અમુક મિત્રોની કમેન્ટ આવતી હોય કે દિનેશભાઈ મારે આ રીતનું છે, આ રીતનું શું કરવું, તો એમાં શું થાય, ટાઈપિંગ જે આપણે લખીને એમાં વાર લાગે, ગુજરાતીમાં લખતા વાર લાગે, અને ઇંગ્લિશમાં કદાચ લખવી તો ન મજા આવે, સામેવાળા વ્યક્તિને કદાચ ન મજા આવે. તો એમાં શું, તમે વોટ્સએપમાં મને મેસેજ કરો ને, એમાં જે બોલવાનું આવે આપણે દબાઈ રાખીએ, પછી બોલવાનું, પછી આપણે જે મૂકી દઈએ એટલે એમને ખબર પડે. તો એમાં થોડીક વાત વધારે કરવી હોય તો પણ મજા આવવાનું, ઓલું વધારે લખતા વાર લાગે. તો બને ત્યાં સુધી તમે મિત્રો મેસેજ કરજો, એટલે તમને જવાબ મળી જાય. તો ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ હવે કે ચૂસિયાની, તો શરૂઆતમાં કદાચ ઓછા હોય, ઘણા ખેડૂત મિત્રોને સાંટી દીધી હોય, ઓછા હે, મોટો કપ્પા એમાં ઓછા હે, પણ નાનો જે કપ્પા પાઉ હોય એમાં ચૂસિયાનું પ્રમાણ બહુ છે. તો આપણે શરૂઆતમાં સામાન્ય ઝેરમાં તમે પહેલાં જુઓ તો ઇમિડા જે આવતું હતું 70.8%, 30.5%, આજે ઇમિડા આવતા હતા એથી ઊંચું પણ આવતું હતું. તો એમાં શું થયું, હવે દિવસે દિવસે આજે ઇમિડા 17.8% અને 30.5% જે આપણે શરૂઆતમાં સાંટતા હતા, તો શું થતું હતું કે ચૂસિયા મરી જતા હતા. પણ હવે તમે જુઓ તો ઇમિડા લગભગ ઘણા વેપારી કદાચ વ્યક્ત થાય છે, નકે લગભગ હું માનું ઇમિડા લગભગ ઘણા વેપારી પાસે નહીં હોય, કારણ કે શું હોય કે ઇમિડાથી ન હોય એટલા બધા ચૂસિયા નથી જતા. અને ખેડૂત મિત્રો, જ્યારે શરૂઆતમાં થોડા થોડા હોય ત્યારે દવા સાંટતા પણ નથી, પણ હું કહું નહીં સાંટાય, બે ત્રણ કદાચ ચૂસિયા હોય તો એમાં કોઈ સાંટવાની જરૂર નથી, કોઈ દવાનો ખર્ચ આપણે વધારવાની જરૂર નથી, એટલે કે જેથી કરીને ખેતી ખર્ચ વધે અને ઉત્પાદન આપણું ઘટવું ન જોઈએ. તો એ બે પાંચ ચૂસિયા હોય કદાચ તો એમાં કોઈ દવા સાંટવાની જરૂર નથી, થોડું વધે એટલે દવા સાંટવી. તો એમાં પણ તમે જુઓ તો ઇમિડાનું કામ આપે. પછી એ સિવાયને તમે જુઓ તો એસીપેટ આવતા હતા નકરા, બરોબર, એ સિવાયના એસીપેટ ઇમિડા આવતા હતા, પછી એસીપેટ બુફ્રોના કોમ્બિનેશન વાર આવતા હતા, આ બધી દવા આવે છે, હજી હાલમાં છે, પણ એ જીત વાર થોડી થોડી હાલે છે, પણ ઇમિડા ઓછી છે, હજી અમુક એરિયામાં કદાચ હાલતી છે, મારે અહીંયા ઇમિડા નથી હાલતી. તો શરૂઆતની સ્ટેજમાં કદાચ ઓછા હોય, ઓછા એટલે કે દાખલા તરીકે અત્યારે મોટો કપા હોય એમાં ઓછા હોય, સાથે થીપ્સનું પ્રમાણ વધારે, તો ઓછા હોય તો એમાં ઊંચું ઝેર લેવાની જરૂર નથી. તો એમાં તમારે શું કરવું કે ભાઈ આ જે રહ્યું બુફ્રો ફેન્જી 15% અને એસીપેટ 35%, તો આવા કોમ્બિનેશન વાળું એટલે કે સારી એવી કંપનીનું તમારી પાસે હોય તો એ તમે વાપરી શકો, એટલે કે જે ઓછી પ્રમાણમાં છે ચૂસી એ મરી જાય, થીપ્સનું ઝેર સારું એવું લઈ લેવું. પછી તમે કદાચ એ ન વાપરો તો આ જે લાન્સર બોર્ડ એટલે કે એસીપેટ પ્લસ ઇમિડા, તો આ પણ ચાલે, કદાચ ઓછું હોય તો આના પર રિઝલ્ટ સારા એવા મળે છે, બરોબર. પછી આગળ જતા તમે જુઓ તો ચૂસિયા કદાચ વધારે હોય તો એમાં તમે રોન ફેન પણ વાપરી શકો, રોન ફેન વાપરો તો એમાં પણ ચૂસિયાનું રિઝલ્ટ સારું એવું હશે. તો રોન ફેન તમે જુઓ તો 20-25 ml નાખો એટલે વાંધો ન આવે, રિઝલ્ટ તમને મળી જાય. અને આમાં તમે લાન્સર ગોળ તમે જુઓ તો પહેલાં 30 g નખાવતા હતા, પણ હવે 40-50 g માપ થઈ ગયા, આ પણ એવું છે, 30-35-40 g નાખો એટલે વાંધો ન આવે.
પછી મિત્રો આગળ આપણે જઈએ કે હવે વધારે તેથી થોડુંક વધારે હોય તો અત્યારે હાલમાં તમે જુઓ તો સિજન્ટામાં જે સિમોડેસ આવે છે તો એના પણ પરિણામ સારા એવા મળે છે. તો આ જે સિમોડેસ રહ્યું 240 ml નું છે એટલે આમાં તમે જુઓ તો એક મગમાં 24 ml તમે નાખી અને છંટકાવ કરો તો બહુ સારું એટલે કે બહુ સારું રિઝલ્ટ આવે. આમાં તમે જુઓ તો થીપ છે, ચુસિયા છે, એ સિવાયની ઈયળ પણ છે અને સાથે પણ એવી સારી એવી ગ્રીનરી પણ આવી જાય તો તમે સિમોડેસ પણ વાપરી શકો. એ સિવાયનું તમે આગળ જુઓ તો કિફર એટલે કે ટોલફેર પાયરાઇટ 15% ઈસી બરોબર. આ તમે એવું જરૂરી નથી કે તમે આ જ વાપરો પણ આ સારું એવું આવે છે. તો આને આપણે તમે જુઓ તો શરૂઆતમાં કદાચ ઓછું હોય તો 30, 35, 40 એવી રીતે એટલે કે 40 ml સુધીના માપ છે તો આપણે 40 ml નાખો તો રિઝલ્ટ સારું એવું રહે. કદાચ 35 ml નાખો તો પણ રિઝલ્ટ મળે. પણ 35 ml શું બને મિત્રો કે આપણે જે રિઝલ્ટ લાંબા ગાળાનું થોડુંક રહેતું હોય તો આપણે થોડુંક માપ ઘટાડી દેવી તો એ થોડુંક ટૂંકા ગાળાનું થઈ જાય. એટલે આપણે પૂરા ડોઝથી જો દવા નાખવામાં આવે તો આપણને જે રિઝલ્ટ 15-20 દિવસનું આવું રહેતું હોય એમાં ઓછું નાખો તો ઘટાડો થાય. પછી તમે આજે કિફરની વાત કરી એ સિવાયનું પછી તમે જુઓ તો ઓસિન આવતું હતું. પહેલાં ઓસિન આવતું હતું જે ડાયનોટેન ફુરાન 20% આવતું હતું એના પણ પરિણામ સારા મળે. તો એમાં તમે જુઓ તો એક પંપમાં તમે 10 ગ્રામ નાખી અને છંટકાવ કરી દો અને એમાં જમીનમાં ભેજ હોય તો બહુ સારું રિઝલ્ટ ખેડૂત મિત્રો મળે. તો એ પણ તમે વાપરી શકો. મારી પાસે હતું પણ ખૂટી રહ્યું. પછી ઓસિલ અલ્ટ્રા લાવ્યો તો આ તમે જો ઓસિલ અલ્ટ્રા આમાં ડાયનોટેન ફુરાન જે રહ્યું એ 70% છે. ઓલું જે આપણે આવતું હતું બરોબર એ આવતું હતું 20% અને આવે 70%. તો એમાં 10 ગ્રામનું માપ હતું અને આમાં તમે જુઓ તો 3.5 ગ્રામ એટલે કે આ તમે જુઓ તો 174 ગ્રામનું પેકિંગ છે. આમાં તમારે 50 પંપ થાય. એ સિવાયનું તમે એમાં જુઓ તો નાનું પેકિંગ પણ આવે છે 38 ગ્રામનું. તો 38 ગ્રામમાં તમે જુઓ તો આના 25 પંપ થાય. તો મિત્રો આ પણ તમે વાપરી શકો તો આના પણ રિઝલ્ટ સારા છે. આ થોડી ઉધરા વધારે આવી. તો આ મિત્રો આ વર્ષે જ નીકળું. તો આ ઘણી જગ્યાએ મેં વાપરા રિઝલ્ટ લીધા કે ના રિઝલ્ટ સારા એવા છે. પછી તમને કહું છું કે ના આનું પણ રિઝલ્ટ સારું હોય. બાકી ઓસિનમાં 20% આવતું હતું પણ આના પર રિઝલ્ટ લીધા અને પછી વિડીયો કીધું બનાવો. કે આવી ગયું આ સિઝનમાં લગભગ મહિનાથી આવી ગયું મારી પાસે પણ કીધું રિઝલ્ટ જોઈએ અને પછી આપણે વિડીયો બનાવીએ. પછી એ સિવાયનું તમે જુઓ તો ઉલાલા. તો આને તમે જુઓ તો બહુ વધારે પડતા હોય કદાચ તો તમે 10 ગ્રામ માપથી નાખો. કદાચ ઓછા હોય તો 6 ગ્રામથી માપ ચાલુ થાય. 6 ગ્રામ પણ મિત્રો અમે અમુક ખેડૂત મિત્રો નાખતા હોય 6, 7, 8, 9, 10 ગ્રામ સુધી નાખતા હોય. તો આ પણ તમે મિત્રો લે ચુસિયામાં તરતડિયા કોકટી જે હોય એમાં તમે વાપરી શકો. એ સિવાયનું તમે જુઓ તો સવાલ કંપનીમાં પન્નામાં આવે છે. એ પણ આમાં સેમ જ જ્યાં છે ફ્લોનાકા મેડ 50% WG એમાં એ જ આવે છે. તો તમે એ પણ વાપરી શકો અથવા તો ઉલાલા પણ વાપરી શકો. તો આ બધા જે જ્યાં મેં તમને કીધા કે ઓછું હોય તો કયું વાપરવું, એથી વધારે હોય તો કયું વાપરવું, એથી વધારે હોય તો કયું વાપરવું, તો પણ મેસેજ આવશે દિનેશભાઈ મારે ચુસિયા હે હું કહી દેવો વાપરું. અમે મેસેજ એવી રીતે કર્યો હું મારે એમને જવાબ છે એવી રીતે દેવો કે એમને ચુસિયા કીધું પણ કેટલા પ્રમાણમાં છે, ઓછા વધારે એથી વધારે. કદાચ એમને કીધું હોય ભાઈ મીડિયમ છે તો આપણે એ રીતનું કહેવું, વધારે હોય તો વધારે એમ કહેવું. ડાયરેક્ટ ક્યાંક ચુસિયા છે એમ આપણે હું એમ કહે ભાઈ તમે આનો ઉલાલા કે ઓછી અલ્ટ્રા કે વાપરી વાળો તો એમને હોય ઓછા તો પંપ થઈ જાય ઊંચો એટલે કે પૈસા વધી જાય. એટલે તમે એવું ચોખ્ખું સ્પષ્ટ લખો કે મારે આટલા પ્રમાણમાં ચુસિયા છે એટલે અમે તમને કહેવી કે ભાઈ આ રીતનું તમે જ્યારે વાપરો તો બહુ વાંધો ન આવે. તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો. પણ આ મારા વિડીયોમાં તમે પહેલી જ વાર હોય અથવા તો ચેનલમાં પહેલી જ વાર હોય તો માય ખેડૂત જે લખ્યું ને બાજુમાં જે સબસ્ક્રાઇબ લખેલું છે એમાં તમે સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા બરોબર. તો ખેડૂત મિત્રો વિડીયો અહીંયા હું પૂરો કરીશ અને એવી ટ્રાય કરશું કે અત્યારે થીપ્સનો પણ 1% અત્યારે તમે જુઓ તો મોટા કપાસમાં વધારે છે. તો આવતો આપણે નેક્સ્ટ વિડીયો થીપ્સનો બનાવી નાખવી એટલે જેથી કરીને ખેડૂત મિત્રોને ખબર પડે કે કઈ દવા આપણે વાપરવી બરાબર. અમારા એરિયામાં અત્યારે અત્યારે હાલમાં જુઓ તો અમારે હજી થીપ્સનું પ્રમાણ એટલું બધું નથી. અમારે લીલી પોપટી અહીંયા વધારે છે પણ અમુક અમુક એરિયામાં તમે જુઓ તો થીપ્સના હેવી 1% ચાલુ થઈ ગયા છે.
કે જે નાના મૂના ઝેર તો કામ જ ન આપતા મોટા ઝેર વાપરવો પડે, તો એનો વિડીયો પણ આપણે બનાવી નાખશું. નમસ્કાર.